માતાજી બીજો પ્રશ્ન છે સ્વરૂપ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધા સ્વરૂપમાં સાથે સાથે ચાલે છે કે એવા કઈ ક્રમ છે સ્વરૂપની જ્ઞાનની શ્રદ્ધા શ્રદ્ધા જે સમ્યક શ્રદ્ધા ને સમ્યક જ્ઞાન છે બે સાથે સાથે છે એમાં ક્રમ નથી પણ શરૂઆતમાં આત્માને જાણવા માટે જે જ્ઞાન હું કોણ છું મારું શું સ્વરૂપ છે એ જ્યારે નિર્ણય કરી જ્ઞાન વચ્ચે આવે છે કે મારો જ્ઞાયક હું જ્ઞાન સ્વભાવ છે વિચારથી નિર્ણય કરે અને શ્રદ્ધા પછી થાય એ ક્રમ કહેવાય એ ક્રમ વ્યવહાર છે વાસ્તવિક રીતે શ્રદ્ધાને જ્ઞાનમાં ક્રમ નથી સાચી શ્રદ્ધા થાય ત્યારે જ્ઞાનને સમ્યક નામ અપાય છે એ સમ્યક શ્રદ્ધા થાય ત્યારે સમ્યક જ્ઞાન એની બે સાથે જ છે એમાં ક્રમ નથી બે સાથે છે જે ક્ષણે સમ્યક શ્રદ્ધા થાય તે જ ક્ષણે સમ્યક જ્ઞાન થાય છે એમાં ક્રમ નથી ચારિત્રમાં ક્રમ પડે છે ચારિત્રમાં ક્રમ છે સમ્યક શ્રદ્ધાને સમ્યક જ્ઞાન બે સાથે જ છે ચારિત્રમાં ક્રમ છે સર્વગુણાંશ સમ્યક દર્શન સમ્યક દર્શન થાય તો સર્વગુણોના અંશ અમુક અંશે બધા નિર્મળ થાય છે સર્વગુણાંશ સમ્યક દર્શન આત્માના જ્ઞાયકનું અવલંબન લીધું એ જ્ઞાયકનું અવલંબન લીધું એની શ્રદ્ધા કરી તો એની સાથે જ્ઞાન પણ સમ્યક થાય છે શ્રદ્ધા એ જ્ઞાયકને ગ્રહણ કરે છે અને જ્ઞાન આત્માને પણ ગ્રહણ કરે છે જ્ઞાયકને ગ્રહણ કરે છે પર્યાયનો ખ્યાલ છે અધૂરી પૂરી પર્યાયનો ખ્યાલ છે પણ બે સાથે જ છે ક્રમ કોઈ એમ માને કે સમ્યક શ્રદ્ધાને જ્ઞાન થયા તો પૂર્ણ દ્રષ્ટિ થઈ તો એની સાથે ચારિત્ર નિંદા પણ આવી ગઈ કે પૂર્ણ દ્રષ્ટિ થઈ સમ્યક દર્શન થયું એટલે બધું આવી ગયું અને બધી નિર્મળતા થઈ ગઈ એમ નથી એમાં ચારિત્રનો ક્રમ પડે છે અંતર્મૃતમાં જેને થાય કેવળ જ્ઞાન થાય તો પણ સમ્યક શ્રદ્ધાને જ્ઞાન સાથે અને ચારિત્ર એને ક્રમ પડે ચારિત્રનો ક્રમ છે સમ્યક શ્રદ્ધાને જ્ઞાનનો ક્રમ નથી ચારિત્ર સ્થિરતા લીનતા એને એની પુરુષાર્થ પ્રમાણે વધતી જાય છે લીનતાનો ક્રમ પડે છે જ્ઞાનને શ્રદ્ધા થાય એટલે પૂરો જ થઈ ગયો એવું નથી હજી એને અમુક નિર્મળતાની શ્રદ્ધા થઈ પણ નિર્મળતાની પરિણતિ જે પૂર્ણ રૂપે થવી જોઈએ એ નથી થઈ એને માટે ક્રમ પડે છે એને સ્વરૂપમાં લીનતા કરતો કરતો એ આગળ જાય છે એ આગળ જાય છે અને એમાં એની ભૂમિકા વધતી જાય ચોથું પાંચમું છઠ્ઠે સાતમે અંતર્મૃતે અંતર્મૃત સ્વરૂપમાં જોડે છે એને એમાં ચારિત્રનો ક્રમ છે શ્રદ્ધા જ્ઞાનનો ક્રમ નથી બે સાથે છે એને વ્યવહારથી વિચાર કરીને જાણે જાણવા માટે જાણ્યા વગર આગળ વધી શકતું નથી જાણવા માટે બધું જ્ઞાન કરે પણ સમ્યક શ્રદ્ધા થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય એને અંતર્મૃતમાં જે શ્વાસોશ્વાસ અજ્ઞાની જે કર્મ ખપાવે લાખ કરોડ ભવ ભરે એ જ્ઞાની અંતર્મૃતમાં ક્ષય કરે પણ અંતર્મૃતમાં ક્ષય કરે તો જ્ઞાનની શ્રદ્ધા સાથે હોય પણ ચારિત્ર એ બધું એમાં ચારિત્રનો ક્રમ હોય છે પણ આ શ્રદ્ધા જ્ઞાનમાં ક્રમ નથી હોતો હજી એને લીનતા ઓછી રહે છે સ્વરૂપ આચરણ ચારિત્ર વિશેષ વિશેષ સ્વરૂપમાં સમાઈ જવાનો પ્રયત્ન શ્રદ્ધાથી જાણ્યું કે આ જ્ઞાયક તે જ હું અને આ કોઈ વિભાવ મારો સ્વભાવ નથી રાગાદીનો હું કરતા નથી મારા સ્વભાવનો કરતા તો પણ અલ્પ અસ્થિરતાથી અસ્થિર પરિણતિ થાય છે એમાં રાગાદી થાય છે એટલે પોતે સ્વરૂપની વિતરાગ દશા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે મારી વિતરાગ દશા કેમ પ્રગટ થાય એની સ્વાનુભૂતિની દશા વર્તમાન શુદ્ધિ થાય એ પ્રમાણે એની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે